ધોરણ 10ની માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાય છે ત્યારે હિંમતનગર શહેરમાં સારામાં આજે બોર્ડની પરીક્ષા મોકડીન કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા ડર કેવી રીતે દૂર થાય તે માટે બોર્ડ દ્વારા પરીક્ષાનું મોકડીનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોર્ડ મોકડીન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લામાં 1150થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તપોવન સંકલ અને ભાવનગરની જ્ઞાન મંજરી દ્વારા બોર્ડ મોકડીન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ડર કેવી રીતે દૂર થાય તે માટે બોર્ડની પરીક્ષા મોકડીન યોજાયો હતો. બોર્ડ પરીક્ષા મોકડીનમાં જિલ્લાના વાલી અને વિદ્યાર્થીઓ તરફથી બોર્ડની પરીક્ષા અંગેની માહિતી આપવામાં આવી હતી. જો કે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાનાર છે ત્યારે વિદ્યાર્થીઓને ડર દૂર કરવાનો ખાનગી શાળાઓ દ્વારા બોર્ડ પરીક્ષા મોકડીનનું આયોજન કરાયું છે. જ્યારે પહેલીવાર વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે તેના મનમાં રહેલા પ્રશ્નો અને ડિપ્રેશનમાં આવીને બોર્ડની પરીક્ષામાં ડરતા હોય છે. જ્યારે વિદ્યાર્થીને ડર દૂર કરવા માટે ખાનગી શાળાના સંચાલકો દ્વારા બોર્ડની પરીક્ષાની જેમ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ પરીક્ષા મોકડ્રીલ આયોજન કરવામાં આવ્યું છે. જીલ રાવલ, જેડેસ ટીવી, સાબરકાંઠા. ઓકે કપિલભાઈ, તપોવન જ્ઞાન મંદિર તથા જ્ઞાન મંજરી બંનેના ઉપક્રમે જે આજે મોક પરીક્ષાનું જે આયોજન કરવામાં આવ્યું છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે, એ ખરેખર સરાહનીય કાર્ય છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના દરેક હોદ્દેદારોએ પોતાની શાળાઓમાં આવું આયોજન કર્યું છે અને આ આયોજન કરવાથી બાળકોની અંદર જે બોર્ડની પરીક્ષાનો જે હાઉ છે, જે બીક છે, જે ડર છે, એને દૂર કરવાનો એક બહુ જ સાહસિક પ્રયાસ છે. આજે તપોવન વિદ્યામંદિરની અંદર જ્યારે આ પરીક્ષાનું આયોજન થયું છે, આશરે 1150 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને આ પરીક્ષા આપ્યા પછી બાળકોની અંદર જે ડર છે તે દૂર કરવાનો પ્રયત્ન જે પ્રિન્સિપલ તથા તેમના શિક્ષક મિત્રોએ કર્યો છે તે ખરેખર બિરદાવવા લાયક કાર્ય કર્યું છે. અને હું એવું માનું છું કે હિંમતનગર અને એની આસપાસ એટલે સાબરકાંઠા જિલ્લાની અંદર આવા આયોજનો વારંવાર થતા રહે અને બાળકોની અંદર જે ડરનો માહોલ જે બોર્ડને લઈને છે તે દૂર થતો રહે તો પોતાની ક્ષમતા કરતાં વધારે બાળકો સ્કોર કરી શકે અને આપણા જિલ્લામાંથી પણ ઘણા બાળકો બહાર નીકળી અને જેડબલઈ એડવાન્સ અથવા તો નીટમાં ઉપલક્રમે જઈ અને ત્યાં પણ એ લોકો પોતાની ક્ષમતાઓ બતાવી શકે. તે માટે જે પણ આયોજન જે નાના લેવલથી લઈને મોટા લેવલ ઉપર જે પણ આયોજન થઈ રહ્યા છે તે ખરેખર બિરદાવવા જેવા છે. તપોવન વિદ્યામંદિર ઘણા વર્ષોથી ખૂબ સરસ કાર્ય કરી રહ્યું છે અને એવું કહી શકે કે આનું કોઈ પર્યાય નથી એવું હું કહી શકું છું. આજે મને ગર્વ થાય છે કે આ શાળાની અંદર આવા આયોજનોમાં હું પણ એક પાર્ટ છું એનો મને આનંદ છે.